ઉપલેટાની કહાનીનો આ બીજો ભાગ છે। હાર્દિકે તેની બહેનના પ્રેમીની હત્યા કરી નાખી। અમિતનો કોઈ વાંક ન હતો, ના કોઈ ગુનો હતો, બસ તે હાર્દિકની બહેનને દિલો જાન પ્રેમ કરતો હતો। જ્યારે આ વાત હાર્દિકને પસંદ ન હતી, આ માટે હાર્દિકે અમિતને સ્વધામ પહોંચાડી દીધો। કહાનીનો આ બીજો ભાગ છે। પહેલા ભાગમાં તમે જોયું અમિતના ઘરમાં સમાધાન થઈ ગયું, બંને સમાધાનની ચા પણ પી લીધી। બાદમાં હાર્દિક તેના ઘરે જતો હતો, પરંતુ રસ્તામાં શું થયું હોય તે રામ જાણે। હાર્દિક પાછો અમિતના ઘરે આવ્યો, જે ઘરમાં બેઠક કરી હતી ત્યાં અમિત બેઠો હતો, આજુબાજુમાં તેનો પરિવાર બેઠો હતો। હાર્દિકે ગુસ્સામાં આવી પોતાની પાસે રહેલી છરી વડે અમિત પર હુમલો કર્યો, ચાર ઘા છરીના મારી હાર્દિક નાસી ગયો। જ્યારે અમિતને ગંભીર ઇજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ થોડી સારવાર બાદ અમિતનું મોત થતા પૂરો મામલો મોતમાં પરિણમ્યો। આરોપી હાર્દિક સોલંકી સામે હત્યાનો ગુનો નોંધી ઉપલેટા પોલીસે શોધખોળ ચાલુ કરી હતી। આજે સવારે એને મૃત્યુ થયેલ છે અને એના લીધે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગઈકાલ સાંજે જ ગુનો દાખલ થઈ ગયો હતો, જેમાં આઈપીસી 326 ની કલમ હતી। અને આજે જ્યારે ભૂખ બનારની મૃત્યુ થઈ છે તો હવે 302 આઈપીસીની કલમ ઉમેરવામાં આવેલ છે। અને એમાં જો આરોપી છે ઉપલેટાનો જ છે, જેનું નામ હાર્દિક જીવાભાઈ સોલંકી છે, અને એને પણ પોલીસે કાલે જયારે બનાવ બન્યો ત્યારે તાત્કાલિક એની ધરપકડ પણ કરવામાં આવેલ છે। ગણતરીની કલાકમાં આરોપી ઝડપાયો, હત્યા કર્યાની કબૂલાત કરી। ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ હાર્દિક હત્યાને અંજામ આપી નાસી ગયો હતો, પરંતુ બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી છે। આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે કે તેણે અમિતની હત્યા કરી છે, તે મારી બહેનને પ્રેમ કરતો હતો, આ માટે તેને મારી નાખ્યો। હત્યા પાછળ અસલી કારણ શું છે? તેમ હાર્દિક અમિતને નફરત કરતો હતો। હાર્દિક તેના પિતાનો એકનો એક દીકરો હતો। જીવા સોલંકીને ત્રણ દીકરીઓ હતી। અગાઉ બે મોટી દીકરીઓએ પ્રેમ લગ્ન કર્યા છે, જ્યારે ત્રીજી દીકરીએ પ્રેમનો ફાગ ખેલતા હાર્દિકના મગજમાં જૂનો ભૂતકાળ તાજો થયો। પ્રેમી અમિતની જ્ઞાતિ અલગ હતી। હાર્દિકને એવું લાગ્યા કરતું હતું કે જો તેની ત્રીજી બહેન પ્રેમ લગ્ન કરી ભાગી જશે તો સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહીએ। આ માટે ત્રીજી બહેન પ્રેમી સાથે ભાગે તે પહેલા હાર્દિકે રાણીના પ્રેમીની હત્યા કરી નાખી। સમાધાન માટે જ્યારે ગયો હતો ત્યારે સાથે છરી લેતો ગયો હતો, તેના મગજમાં હત્યાનું ભૂત સવાર જ હતું, આ માટે અંતે હત્યાને અંજામ આપી દીધો। પણ કરવામાં આવેલ છે એની, અને બનાવનું કારણ એવું છે કે જો એમાં આરોપી છે એને જો સિસ્ટર છે એને સાથે જો મરણ જનાર છે એના રિલેશન હતા, એના ખાર રાખીને જો છે આરોપી ઘટનાને અંજામ આપેલ છે। ક્યાં સુધી આવું ચાલ્યા કરશે? ક્યારે સુધરશે સમાજ? હાર્દિક તેના પિતાનો એકનો એક દીકરો છે, જે હાલ જેલમાં છે। સામે પક્ષે પરમાર પરિવારે દીકરો ગુમાવ્યો છે। અમિતનો વાંક માત્ર એટલો જ કે તેણે પ્રેમ કર્યો, કહાનીમાં બોટમ લાઇન માત્ર આટલી જ છે। ગુજરાતના ગામડામાં અને નાના શહેરોમાં આજે પણ પ્રેમ કરનારને મારી નાખવામાં આવે છે। લોકો આજે પણ પ્રેમ કરવો તે ગુનો ગણે છે। આવી વાતો માત્ર ફિલ્મમાં જ હોય તેવું નથી, હજુ પણ સમાજમાં કેટલાક લોકોની માનસિકતા આવી જ છે તેનો આ દાખલો છે। યોગેશ ધારિયા, વીટીવી ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।